મિત્રો, આ વાર્તા ઋષિ મુનિઓના સમય વખતની છે. અડધો નુડિયો સોનાનો. એક જંગલમાં રુદગલ નામે તપસ્વી ઋષિ રહેતા હતા. તેઓ ખૂબ જ ઉદાર હતા. તેઓ અતિથિનો હંમેશા આદર સત્કાર કરતા હતા. એકવાર તેઓ જમવાની તૈયારી કરતા હતા. જમવા માટે થાળી તૈયાર કરી જમવા જ જતા હતા ત્યાં તો દુર્વાસા ઋષિ તેમને ત્યાં ભિક્ષા માંગવા આવ્યા. રુદગલ ઋષિએ ખૂબ દૂર દૂર જઈ ભિક્ષા માંગી થોડું અન્ન ભેગું કર્યું હતું, પણ ઘર આંગણે આવેલા ભિક્ષુકોને ના કેમ પડાય એટલે તેમણે પ્રેમપૂર્વક પોતાની આખી થાળી અતિથિ દુર્વાસા ઋષિને આપી દીધી. દુર્વાસા ઋષિ પ્રેમથી જમ્યા, હાથ ધોયા અને રાજી થતા ત્યાંથી વિદાય થયા. અચાનક ત્યાં એક નોળિયો આવ્યો. ભૂલમાં દુર્વાસા ઋષિની એઠી થાળી પરથી પસાર થયો, પરંતુ ત્યાં તો ચમત્કાર થયો. નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું. નોળિયો આનંદમાં આવી ગયો. હવે તેને બીજું અડધું અંગ સોનાનું કરવાની ઈચ્છા થઈ. તેથી જ્યાં યજ્ઞ થાય, બ્રાહ્મણ વગેરે જમે ત્યાં તે જવા લાગ્યો. ત્યાં એઠવાડમાં ખૂબ જ આળોટે, પણ તેનું અડધું અંગ સોનાનું થયું જ નહીં. બીજી બાજુ બરાબર એ જ વખતે પાંડવોએ પોતાની કીર્તિ વધારવા રાજસૂય યજ્ઞ કર્યો હતો. તેમાં લાખો બ્રાહ્મણોને જમાડ્યા હતા. આ વાત સાંભળી નોળિયો ત્યાં આવ્યો અને તેને મનમાં વિશ્વાસ હતો કે ત્યાં તેનું બીજું અડધું અંગ સોનાનું થઈ જશે. તેથી તે બ્રાહ્મણો જમ્યા હતા ત્યાં ખૂબ જ આળોટ્યો, પણ સોનાનો થયો નહીં. નોળિયો નિરાશ થઈને પાંડવો પાસે ગયો અને કહ્યું, આપના આ રાજસૂયજ્ઞ પેલા રુદગલ ઋષિના અન્ન જેટલો પણ પુણ્યશાળી ગણાય નહીં. પાંડવોને આ સાંભળી ને આશ્ચર્ય થયું. પછી નોળિયાએ બધી વાત વિગતવાર કહી સંભળાવી. પોતે મરુત રાજાનું ધન લૂંટીને લાવ્યા હતા તેનો રાજસૂય યજ્ઞ કર્યો હતો, તેથી નોળિયો સોનાનો ન થયો. તે વાત પાંડવોને સમજાઈ. પેલા ઋષિએ જાત મહેનતથી અન્ન ભેગું કર્યું હતું અને શ્રદ્ધા સહિત સુપાત્ર તપસ્વીને જમાડ્યા હતા. તેથી નોળિયાનું અડધું અંગ સોનાનું થયું હતું એ વાતની પ્રતીતિ થઈ. મિત્રો, પ્રામાણિકતાથી ધન મેળવવું, તેમાંથી શ્રદ્ધા સહિત દાન કરવું એ જ મોટામાં મોટો યજ્ઞ છે. આમ કરવાથી જ વ્યક્તિને સારી કીર્તિ મળે છે અને અન્યને સુવર્ણમય લાભ થાય છે. જો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.